नमस्कार मित्रों, हवे आपणे धोरण 8 ની અંદર આગળ અભ્યાસ કરીએ। ચેપ્ટર નંબર મિત્રો 9, જેનું નામ છે બૈજિક પદાવલિ અને નિત્યસમ, સ્વાધ્યાય 9.5, જે મિત્રો તમારા પાઠ્યપુસ્તકમાં પાના નંબર 152 પર આવેલ છે, જેનો મિત્રો દાખલા નંબર 1 નો અભ્યાસ કરીશું। યોગ્ય નિત્યસમનો ઉપયોગ કરી નીચેના ગુણાકાર મેળવો। તો અગાઉ મિત્રો આપણે 4 નિત્યસમનો અભ્યાસ કર્યો, જેને મિત્રો આપણે યાદ રાખીશું, જેથી દાખલા ભણવાની અંદર સરળતા રહેશે। હવે મિત્રો આપણે યાદ કરીએ, અહીંયા મિત્રો દાખલા નંબર 1 ની અંદર પહેલો નિત્યસમ અને બીજા નિત્યસમનો મિત્રો ઉપયોગ થયેલો છે। તો ફરી યાદ કરીએ મિત્રો, પહેલો નિત્યસમ કયું હતું? તો કે કૌંસમાં એ વત્તા બી કૌંસમાં વર્ગ। તો શું થાય મિત્રો? તો કે કૌંસની અંદર એ પહેલું પદ અને બી બીજું પદ, તો પહેલા પદનો વર્ગ વત્તા બે પહેલું પદ અને બીજા પદનો ગુણાકાર, એટલે બે એ બી વત્તા બી નો વર્ગ। આપણે લખીએ એ વર્ગ વત્તા ટુ એ બી વત્તા બી વર્ગ। બીજું નિત્યસમ મિત્રો કયું હતું? તો કે એ માઇનસ બી કૌંસમાં વર્ગ, તો પહેલા પદનો વર્ગ એટલે કે એ નો વર્ગ ઓછા બે પહેલું પદ અને બીજું પદ મિત્રો બે વડે ગુણીશું, એટલે ટુ એ બી વત્તા બી નો વર્ગ, જેનો મિત્રો અગાઉ આપણે અભ્યાસ કર્યો। હવે મિત્રો આ બંને નિત્યસમનો ઉપયોગ કરી અને આપણે સ્વાધ્યાય 9.5 નો દાખલા નંબર 1 નો અભ્યાસ કરવાનો છે। તો જોઈએ એક્ઝામ્પલ નંબર 1। પહેલા કૌંસમાં એક્સ પ્લસ 3 અને બીજા કૌંસની અંદર પણ મિત્રો એક્સ પ્લસ 3, બંને કૌંસ મિત્રો કેવા છે? સરખા, એક જેવા, બંનેનું પહેલું પદ અને બીજું પદ મિત્રો સમાન છે, જ્યારે મિત્રો ચિહ્ન પણ કેવા છે? સમાન છે। મિત્રો હું કહી શકું કે x વત્તા 3 કૌંસ બાર 2 ઘાત, આપણે લખી શકીએ કે x વત્તા 3 કૌંસ બાર 2 ઘાત, કારણ કે x વત્તા 3 કૌંસ બાર 2 ઘાત, તો એનો અર્થ શું થાય મિત્રો? x વત્તા 3 2 વાર, જે મિત્રો તમે જાણો છો। હવે મિત્રો x વત્તા 3 કૌંસ બાર 2, તો મિત્રો કયા નિત્યસમનો ઉપયોગ થાય? તો મિત્રો તમે સરળતાથી કહી શકો કે પહેલા નિત્યસમનો ઉપયોગ થાય। તો પહેલો નિત્યસમ મિત્રો આપણે યાદ કરીએ, તો કે પહેલા પદનો વર્ગ એટલે કે x નો વર્ગ વત્તા 2 પહેલું પદ અને બીજું પદ મિત્રો 2 વડે ગુણીશું, અને બીજા પદનો વર્ગ। તો મિત્રો આપણે જોઈએ, સૌપ્રથમ મિત્રો આપણે પહેલો નિત્યસમ યાદ કરીએ, તો આપણે અહીંયા લખ્યું છે a વત્તા 2 કૌંસમાં વર્ગ, તો a નો વર્ગ વત્તા 2ab વત્તા b નો વર્ગ। પહેલા મિત્રો પહેલા પદનો વર્ગ, તમે પહેલું પદ કહ્યું મિત્રો x, એટલે x નો વર્ગ સરવાળો છે, એટલે મિત્રો કઈ નિશાની? સરવાળા। પછી મિત્રો શું લખીશું? 2, 2 સાથે મિત્રો પહેલું પદ અને બીજું પદ મિત્રો આપણે ગુણીશું, તો કે પહેલું પદ x અને બીજું પદ મિત્રો 3, કઈ નિશાની મિત્રો? સરવાળાની। અને પછી મિત્રો બીજા પદનો વર્ગ, અહીંયા બીજું પદ મિત્રો 3 છે એટલે 3 નો વર્ગ। હવે મિત્રો આપણે કૌંસમાં જે સંખ્યા છે એનો સાદો રૂપ આપીએ, તો સૌપ્રથમ x નો વર્ગ, એટલે અહીંયા લખજો x નો વર્ગ। હવે મિત્રો 2 ને x, 2 ગુણ્યા x ગુણ્યા 3 કેટલા થાય મિત્રો? 3 2 6 x, અહીંયા આવશે મિત્રો 6 x, અને 3 નો વર્ગ મિત્રો કેટલો થાય? 9। આવી રીતે મિત્રો તમે નિત્યસમનો નિત્યસમ નંબર 1 નો ઉપયોગ કરીને દાખલો ગણી શકો છો। કૌંસમાં લખવું તો મિત્રો તમે અહીંયા લખી શકો, સાનો ઉપયોગ કર્યો? a વત્તા b કૌંસ પર વર્ગ, પહેલા નિત્યસમનો ઉપયોગ કર્યો, a વર્ગ પ્લસ 2ab પ્લસ b સ્ક્વેર કૌંસ પૂરો। હવે મિત્રો જોઈએ એક્ઝામ્પલ નંબર 2। તો મિત્રો આપણને રકમ આપેલી છે પહેલા કૌંસમાં 2y પ્લસ 5 અને બીજા કૌંસની અંદર પણ મિત્રો 2y પ્લસ 5, બંને કૌંસ મિત્રો સરખા છે, એટલે કે બંને કૌંસનું પહેલું પદ અને બીજું પદ સરખું છે, અને નિશાની પણ મિત્રો સરખી છે। કયા નિત્યસમનો ઉપયોગ કરીશું મિત્રો? પહેલા, કારણ કે સરવાળાની નિશાની છે। તો હું મિત્રો તમે કહી શકો કે 2y પ્લસ 5 એ કેટલી ઘાત મિત્રો? 2 ઘાત। 2y પ્લસ 5, 2y પ્લસ 5 બંને અલગ અલગ કૌંસમાં હોય તો મિત્રો તમે કહી શકો 2y પ્લસ 5 કૌંસ બાર 2 ઘાત,
આપણે જાણીએ છીએ 2 બાય પ્લસ 5 ક્રોસ બાર 2 ઘાતેનો શું થાય 2 બાય પ્લસ મિત્રો કેટલી વાર 2 વાર હવે મિત્રો અહીં આપણે કયા નિત્યસમનો ઉપયોગ કરીશું તો કે નિત્યસમ નંબર 1 a વત્તા b ક્રોસ બાર વર્ગ એટલે કે પહેલા પદનો વર્ગ વત્તા 2 પહેલા પદ અને બીજા પદનો 2 સાથે ગુણાકાર કરીશું વત્તા બીજા પદનો વર્ગ તો અહીં મિત્રો પહેલું પદ કયું છે તો 2y ની પહેલું પદ પ્રથમ પદ જ્યારે 5 એ મિત્રો બીજું પદ તો સૌપ્રથમ શું લખીશું મિત્રો પહેલા પદનો વર્ગ તો અહીંયા મિત્રો આપણે પહેલું પદ કયું 2y જેનો મિત્રો વર્ગ લખીશું કઈ નિશાની પ્લસ ની પછી મિત્રો આપણે 2 લખીશું 2 ને મિત્રો પહેલું પદ અને બીજા પદ વડે ગુણીશું તો પહેલું પદ 2y જ્યારે મિત્રો બીજું પદ 5 ફરી મિત્રો સરવાળાની નિશાની અને હવે છેલ્લે મિત્રો શું લખીશું બીજા પદનો વર્ગ તો બીજું પદ કયું મિત્રો 5 5 નો વર્ગ હવે મિત્રો આપણે કૌંસનો સાદુરૂપ આપી દઈએ ફરીથી મિત્રો સરળ રીતે યાદ રાખવા માટે પહેલું અને છેલ્લું પદ મિત્રો આ બંને પદના વર્ગ મૂકી દેવાના અને વચ્ચે જે પદ છે મિત્રો 2 વડે પહેલું પદ અને બીજા પદને મિત્રો ગુણવાના હવે મિત્રો જોઈએ 2 નો વર્ગ કેટલો થાય 4 અને y નો વર્ગ મિત્રો y નો વર્ગ અહીંયા 4y નો વર્ગ કઈ નિશાની સરવાળાની હવે મિત્રો 2 × 2y × 5 બે દુ પેલા સહગુણકનો ગુણાકાર કરીએ 2 દુ 4 4 5 20 અને ચલ કયો આપ્યો છે મિત્રો y હવે મિત્રો 5 નો વર્ગ કેટલો થાય 25 તો આ મિત્રો આપણો જવાબ 4y નો વર્ગ વત્તા 20y વત્તા 25 એકદમ સરળ છે મિત્રો ફક્ત આપણને નિત્યસમ આવડવા જોઈએ હવે મિત્રો જોઈએ એક્ઝામ્પલ નંબર 3 તો જેની રકમ મિત્રો આ પ્રમાણે છે 2a-7 બીજા કૌંસમાં 2a-7 અહીં મિત્રો તમે જોઈ શકો છો બંને કૌંસના પ્રથમ પદ અને બીજું પદ કેવું છે મિત્રો સરખું અને નિશાની પણ મિત્રો સરખી છે આપણે આને આ રીતે લખી શકીએ 2a-7 કૌંસ બાર 2 ઘાત તો આપણે લખીશું 2a-7 કૌંસ બાર 2 ઘાત એનો અર્થ શું થાય મિત્રો 2a-7 બે વખત આપણે લખી શકીએ કૌંસમાં હવે મિત્રો કયા નિત્યસમનો ઉપયોગ કરીશું પહેલા કે બીજા તો મિત્રો તમને તરત ખબર પડી જાય બીજ કારણ કે નિશાની માઇનસ ની છે તો કયા નિત્યસમનો ઉપયોગ કરીશું આપણે બીજા નિત્યસમનો ફક્ત ચિહ્નમાં જ ફેરફાર થશે બાકી મિત્રો એનું એ જ તો સૌપ્રથમ મિત્રો આપણે શું કરીશું પહેલા પદનો વર્ગ તો અહીં મિત્રો પહેલું પદ કયું છે તો કે 2a 2a નો વર્ગ કઈ નિશાની મિત્રો અહીંયા માઇનસ છે મિત્રો એટલે નિશાની કઈ આવશે માઇનસ પછી મિત્રો 2 વડે પહેલું પદ અને બીજું પદ ગુણીશું તો પહેલું પદ 2a અને બીજું પદ 7 તો અહીંયા 2a અને અહીંયા મિત્રો 7 માઇનસ લેવાના ને મિત્રો 12 માઇનસ ચિહ્ન આપણે મૂકી દીધું અને પ્લસ પછી મિત્રો બીજું કઈ નિશાની આવશે સરવાળા અને બીજા પદનો વર્ગ આ કૌંસની અંદર બીજું પદ મિત્રો 7 ચિહ્નને ધ્યાનમાં લઈશું નહી કૌંસ બાર વર્ગ હવે મિત્રો આપણે શું કરીશું તો કૌંસનું સાદુરૂપ આપીશું તો 2 નો વર્ગ કેટલો થાય મિત્રો 4a નો વર્ગ માઇનસ 2 દુ 4 4 સીધા 28 અને ચલ કયો છે a પ્લસ ની નિશાની 7 નો વર્ગ મિત્રો 49 તો આવી રીતે મિત્રો તમે બીજા નિત્યસમનો ઉપયોગ કરીને પણ મિત્રો દાખલો ગણી શકો છો પરંતુ મિત્રો આપણે ધ્યાન શું રાખીશું કે કયા નિત્યસમનો ઉપયોગ થાય જો મિત્રો એ આપણને ખબર પડે તો આપણે સરળતાથી મિત્રો ગણી શકીએ